મંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયતને લઈને હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું. ડોક્ટર રહેશે, જણાવી રહ્યા છે તેમની તબિયત ઘણી સારી છે, હસતા છે અને ડોક્ટર સાથે એમને વાત પણ કરી છે. એ અત્યારના હું કહી નહીં શકું, એનો બાયોપ્સીનો રિપોર્ટ આવતા બીજું અઠવાડિયું મિનિમમ લાગશે અને અમારે ત્યાં અમદાવાદમાં થઈ રહ્યું છે. એનો રિપોર્ટ આવશે પછી તમને એ જણાવી શકીશું છે કે કઈ સ્ટેજનું કેન્સર છે અત્યારના. એમને બકલ મુકોઝાનું કેન્સર છે, ગાલમાં કેન્સર છે. સાહેબ, ઓપરેશન ચાલ્યું છે અબાઉટ 7-8 કલાક અને એમની ડૉક્ટર કૌસ્તુભભાઈની ટીમ હતી અને એ બહુ જ પ્રખ્યાત ડૉક્ટર છે અમદાવાદના અને અમારા સેન્ટરના, અને એમને અને એમની ટીમે ઓપરેશન કર્યું છે. હવે પછી કઈ રીતે નેક્સ્ટ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે? એ સાહેબ, રિપોર્ટ આવ્યા એટલે 3 દિવસ તો તમારે અમને સાથ આપવો પડશે. એ પછી અમે તમને જણાવીશું કે કેવી રીતનું છે એમની તબિયત અને શું છે આગળ, અને આગળ શું ટ્રીટમેન્ટ થશે એ અમે તમને 3 દિવસ તમને આપવો પડશે. સાહેબ, છેલ્લા કેટલા સમયથી તેમને કયા પ્રકારની તકલીફો હતી, કયા પ્રકારે અગાઉ કેન્સર હતું કે નથી? એમને કંઈ જ નહોતું, એમને પહેલી વખત જ આ ડિટેક્ટ થયું છે. કયા કયા સેમ્પલો લેવામાં આવ્યા હતા? સાહેબ, હવે ઓપરેશન પછી જે બાયોપ્સી લેવાય છે એમાં જ ખબર પડશે. એનો રિપોર્ટ અંદાજે ક્યારે આવશે? 3 દિવસ લાગશે સાહેબ. બે ડોક્ટર જે કેન્સર અને પ્લાસ્ટિક સર્જરીના ડોક્ટર હતા એમના, એ બે ટીમના ડોક્ટર્સે કરેલું છે ઓપરેશન. કેટલો સમય તેમને આરામ કરવો પડશે 3 દિવસ આઈસીયુમાં રહ્યા પછી? એ પછી કમસે કમ બીજા 3-4 દિવસ હોસ્પિટલમાં રહેશે. અને ઘરે હવે 3-4 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે કયા કયા પ્રકારની તેમને તકેદારી રાખવી પડશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? એ સાહેબ, હજુ થોડા દિવસ અમને આપો, 3 દિવસ પછી અમે તમને જણાવીશું કે શું છે રિપોર્ટ, પછી બધું જ તમને બીજું બુલેટિન બહાર પાડીશું. જાડેજાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે તેમની તબિયત સુધારા ઉપર હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું છે.